હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આ કોરોના મહામારીમાં તંદુરસ્ત છો ને બધા? સરસ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 ના એક્ઝામ્પલ 1 ના એ થી જી સુધીના કુટ પ્રશ્નો સોલ્વ કર્યા હતા. હવે આપણે આવીએ એક્ઝામ્પલ 2. આમાં પણ કુટ પ્રશ્નો જ છે. આ કુટ પ્રશ્નો તમે આગળના જ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 4.1 માં ભણી ચૂક્યા છો. તમે કહેશો કે ક્યાં સર? તો યાદ કરો, આપણે મોટા મોટા વાક્યો આપતા હતા ને એનું આપણે ફક્ત શું બનાવતા હતા? સમીકરણ. અહીંયા આપણે એનાથી આગળ જે સમીકરણ બનાવ્યું હતું એ સમીકરણને આગળ ગણવાનું છે. બાકી રીત તો એમના એમ જ. તો સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. તો શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. આપણે આ બધું તો ઘણું બધું આપ્યું છે, આપણે કામનું આટલું જ આવશે. 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય, સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? અહીંયા આપણને શોધવાનું શું કહ્યું છે બચ્ચો? સૌથી ઓછા ગુણ. આપણે તમને કહ્યું હતું કે જેને શોધવાના હોય એને આપણે ધારી લઈએ છીએ. તો અહીંયા આપણે સૌથી ઓછા ગુણ શોધવાના છે તો એમને આપણે ધારવાના. તો સૌથી પહેલા તો આપણે પહેલી લાઈન એવી હોવી જોઈએ કે ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર x. ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર x, કારણ કે મેં તમને કહ્યું એમ જેને આપણે શોધવાના એને આપણે ધારવાના. જેને આપણે શોધવાના એને શું કરી લેવાના? ધારી લેવાના. હવે રકમ વાંચે કે ભાઈ સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. એક વર્ગખંડમાં 2 વિદ્યાર્થીઓ, એક સૌથી વધારે ગુણ મેળવનાર એટલે હોશિયાર અને સૌથી ઓછા ગુણ મેળવનાર એટલે કે ઠોઠ. અહીંયા આપણને સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ શોધવાના હતા. તો ભાઈ કેટલા આપણે ધારી લીધા. હવે આપણે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી h, તો સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા? તો એ 2 ગણાથી 7 વધારે. તો આપણે અહીંયા લખીએ સૌથી વધુ ગુણ, હવે થોડું કાપીએ, 2 ગણાથી 7 વધારે બરાબર. ચલો 2 ગણાથી, કોણા 2 ગણાથી? તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા? x. ચલો x ના 2 ગણા એટલે 2x, 7 વધારે એટલે વત્તા 7. તો 2x વત્તા 7. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણે તો આટલું જોવાનું, વધારે કઈ બીજું મગજમાં લાવવાનું નહીં. આપણને એવું કહે છે કે ભાઈ 2 ગણાથી 7 વધારે, તો સૌથી ઓછા ગુણ હતા x, તો સૌથી વધુ ગુણ 2 ગણાથી 7 વધારે x ના 2 ગણા એટલે 2 વડે ગુણવાના. ચલો 2 વડે ગુણ્યા, 7 વધારે એટલે કે વત્તા 7.
હવે બે સમીકરણ સરખાવ. ચલો તમને કહે છે કે ભાઈ સૌથી વધુ ગુણ કેટલા છે 87. તો આ સમીકરણ અને આ સમીકરણને સરખાવ. ચલો માટે 2x + 7 = 87. 2x + 7 = 87. ચલો પહેલા કોણ દૂર થાય + 7. તો માટે 2x = 87 - 7 માટે 2x = 87 માંથી 7 જાય તો 80. 2 દૂર થાય ગુણાકારમાં છે તો કે આવશે ભાગાકારમાં. સરસ. માટે x = 80 / 2 40 / 80 40 / 80. તો માટે x = 40, જેને આપણે સેવા પૂરી લેવાના ચોરસ બોક્સમાં. હવે તમે જે આ x બરાબર આપણને 40 મળ્યા, જે આપણને x બરાબર 40 મળ્યા, એમને આપણે જ્યાં ધાર્યું છે એ ધારેલામાં ફરીથી મૂકવા પડે, કારણ કે આપણને જે શોધવાનું કીધું છે એ તો આપણે શોધ્યું નથી, આપણે તો x શોધ્યું. તો આ x ની કિંમત આપણે પાછા ધારેલામાં મૂકીએ તો આમાં મૂકી દેવાનું. તો હવે પાછું લખવાનું. માટે સૌથી ઓછા ગુણ, માટે સૌથી ઓછા ગુણ બરાબર x અને બરાબર, ચલો x એટલે તો તમે કેટલા શોધ્યા 40, x એટલે તમે કેટલા શોધ્યા 40. સૌથી ઓછા ગુણ x = 40 મળે. ચલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તમને જો સમીકરણ બનાવતા આવડે તો સમીકરણ બનાવ્યા પછી ઉકેલતા તો આવડે છે. અને એ સમીકરણ ક્યાંથી બનાવવાનું? તો રકમમાંથી. તમે ઘણા બધા આગળ આવા સમીકરણ તો બનાવી ચૂક્યા છો, એટલે હવે પાડે પડવું જોઈએ નહીં. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, તો કઈ તમને તકલીફ પડે તો તમે સ્ક્રીનશોટ વાળા ફોટામાં જોઈને શીખી શકો. ચલો બચ્ચો, બી એક સમુદ્રી બાજુ ત્રિકોણ. ચલો યાદ કરો આપણે શું ભણાવ્યું હતું. સમુદ્રી બાજુ એટલે કે જેના બે બાજુઓ કેવી હોય? સરખી. અને એના બે ખૂણા પણ કેવા હોય? સરખા. એક સમુદ્રી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ કેવા છે? સરખા. ચલો આપણે એક સમુદ્રી બાજુ ત્રિકોણ લઈએ. આ ત્રિકોણમાં આ બે એમના શું થયા? આધાર ખૂણા. નીચેના બે જે છે ત્રિકોણને આધાર આપે છે, માટે અમને આપણે કહીશું આધાર ખૂણા. શિરોકોણ એટલે આ ઉપરનું શિરોબિંદુ. કોણનું માપ કેટલું છે? 40 અંશ. તો અહીંયા જે આપણે શિરોબિંદુ કોણ છે એનું માપ આપણને આપી દીધું છે બચ્ચો 40 અંશ. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? એટલે કે આપણને આ જે બે આધાર ખૂણા છે, આ બે આધાર ખૂણાનું માપ શોધવાનું છે. જેને શોધવાના એને ધારવાના, જેને શોધવાના એને ધારવાના. તો આપણે લખીએ કે ધારો કે હવે ત્રિકોણના કેટલા આધાર ખૂણા છે? બે. તો વારા પરથી ધારીએ. તો ધારો કે ત્રિકોણના એક આધાર ખૂણાનું માપ બરાબર એક્સ. ધારો કે ત્રિકોણના આપણે બે આધાર ખૂણા છે, એટલે પહેલા એક આધાર ખૂણાનું માપ ધારીએ અને પછી બીજા. તો ધારો કે ત્રિકોણના એક આધાર ખૂણાનું માપ બરાબર એક્સ. તો ચલો બચ્ચો, આ એક્સ હોય તો આ પણ કેટલો હોય? એક્સ. કેમ એક્સ? કારણ કે એને વાક્યમાં કીધું છે એક સમુદ્રી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ
સરખા છે આને વાક્ય વાપર્યું છે કે ભાઈ બે આધાર ખૂણાના માપ સરખા છે એટલે કે એક x હોય તો બીજો x એક 45 હોય તો બીજો પણ 45 હોય તો પછી આપણે લખીએ માટે અહીંયા આવું કરું એનો મતલબ એમ કે એટલે ત્રિકોણ જ છે તો ત્રિકોણના એકની જગ્યાએ બીજા આધાર ખૂણાનું માપ બરાબર x આ જે કરું છું ડેશ ડેશ એનો મતલબ એમ કે વાક્ય એમના એમ જ ચાલે છે તો ત્રિકોણના એકની જગ્યાએ બીજા આધાર ખૂણાનું માપ બરાબર x હવે જો ત્રિકોણના ત્રણેય ખૂણા મળી ગયા આ x અને આ 40 હવે વાક્ય કૌંસમાં શું કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય છે એનો આપણે ઉપયોગ કરવાનો છે આ નિયમનો ઉપયોગ કરીને આપણે જે આ x છે એ x સુધી શું સમીકરણ બનાવીને અને આ x ની કિંમત પછી પાછી ધારેલામાં મૂકી દઈશું તો આપણે જે શોધવાનું છે આધાર ખૂણાના માપ એ મળી જશે તો સૌથી પહેલા તો આપણે આ નિયમનો ઉપયોગ કરી કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ તો ચલો અહીંયા લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ આ આપણને વાપરવાનું યુઝ કરવાનું કહ્યું છે તો આપણે એનો ઉપયોગ કરીએ ચલો ત્રિકોણના ત્રણેય ખૂણા કયા તો એક ખૂણાનું માપ છે x બીજા ખૂણાનું x ત્રીજા ખૂણાનું 40 તો ચલો એમનો સરવાળો ત્રણેય ખૂણાનો સરવાળો એટલે x વત્તા 40 બરાબર 180 અંશ ચલો માટે 1 ને 1 2x + 40 બરાબર 180 અંશ આ બે સજાતીય પદ થાય એટલે એનો સરવાળો થાય તો 1 ને 1 2x + 40 બરાબર 180 ચલો હવે વત્તા 40 પાછળ જાય તો શું થાય ઓછા 40 તો માટે 2x = 180 અંશ વત્તા 40 પાછળ જાય એટલે ઓછા 40 અંશ તો માટે 2x = 140 અંશ 180 માંથી 40 જાય એટલે 140 ચલો હવે બે દૂર થાય તો ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં 140 છેદમાં 2 7 2 14 અને 0 તો માટે x = 70 હવે આ x ની કિંમત આ x જે આપણને મળ્યો કે ભાઈ x = 70 આ x ની કિંમત આપણે જે ધારી છે એ ધારેલામાં મૂકવાના તો જે આપણને શોધવાનું છે મળતી મળી જશે ચલો માટે એક આધાર ખૂણાનું માપ બરાબર x બરાબર ચલો x એટલે તો કેટલા મળ્યા 70 તો અહીંયા આપણે 70 તે જ રીતના માટે બીજા આધાર ખૂણાનું માપ બરાબર ચલો બીજા આધાર ખૂણાનું માપ બરાબર x અને આ x એટલે તમને કેટલા મળ્યા 70 એટલે 70 તો જે આપણને શોધવાના કીધા કયા હતા કે ભાઈ ત્રિકોણના આધાર ખૂણાના માપ એટલે જે આ બે આધાર ખૂણા છે એમના માપ શોધો એ અહીંયા આપણે મળી ગયા તમે સાચા છો કે ખોટા જોવું હોય ચલો અહીંયા 70 અહીંયા 70 અને 40 આ ત્રણનો સરવાળો કરવાનો 180 અંશ થવો જોઈએ જો 180 અંશ ના થાય તો તમે ક્યાંક ભૂલ કરી છે
તો સરસ મજાના એક્ઝામ્પલ નો સ્ક્રીનશોટ લઈ લો. તમને ક્યાંક તકલીફ પડે કે લખવામાં કે સમજવામાં, તો તમે સ્ક્રીનશોટ માં જઈને સમજી શકો છો. તો ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બચ્ચો, બહુ જ અલગ પ્રકારનું એક્ઝામ્પલ અત્યાર સુધી ભણ્યા એનાથી સાવ તદ્દન જુદો જ પ્રશ્ન છે. એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા હતા, તો આઈપીએલ ચાલે છે એટલે આઈપીએલમાં રનનું શું થશે? ભંડાર. ચલો કોણ જીતશે? આપણે કહીશું આપણે સીએસકે જીતશે. તમે બધા તમારા જે જીતાડવી હોય તે સચિનના એટલે મારા રન, રાહુલના રન કરતા કેટલા ગણા છે? બે ગણા. જો તેમના રન ભેગા કરવામાં આવે એટલે કે સચિન અને રાહુલ બંનેના રન શું કરવામાં આવે? ભેગા. તો તેમના રન બે સદી કરતા બે જેટલા ઓછા છે. સદી એટલે કેટલા? સો. બે સદી એટલે આપણે બેવડી કહીએ છીએ. ચલો કોને ખ્યાલ છે અત્યાર સુધી કોને કોને બેવડી મારેલી છે, અથવા સૌથી પહેલી બેવડી કોને મારેલી છે? જીકેમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી મારનાર પ્રથમ ક્રિકેટર કોણ હતો? તો કોઈને યાદ છે? તો સચિન તેંડુલકર. અને એવો કયો પ્લેયર છે કે જેને બે વખત બેવડી મારી છે? રોહિત શર્મા. આવું થોડું જીકે તમને ખ્યાલ હોવું જોઈએ. તો તેમના રન બે સદી કરતા બે જેટલા ઓછા છે. બે સદી એટલે બેવડી, કરતા બે ઓછા એટલે કે ઓછા બે. તો 200 ઓછા બે એટલે 198. જે રાહુલ અને સચિનના રન ભેગા કરો તો બેવડી કરતા બે ઓછા એટલે 200 ઓછા બે 198 રન થાય, બંનેના રન ભેગા કરીએ ત્યારે. તો તે મેચમાં બંને એ કેટલા રન કર્યા હશે? આપણે અહીંયા શોધવાનું છે કે ભાઈ સચિને કેટલા રન કર્યા હશે અને રાહુલે કેટલા રન કર્યા હશે. અહીંયા શોધવાનું છે બંનેના રન. તો બંનેને આપણે ધારવા પડશે, સચિનના રન અને રાહુલના રન ધારવા પડે. પણ બંનેમાંથી પહેલા કોને ધારવા, આ એક પ્રશ્ન થાય કે ભાઈ સચિનના રનને ધારીએ સર કે રાહુલના રનને પહેલા ધારીએ? તો આ પ્રશ્નનો જવાબ આપણને રકમમાંથી મળશે. કેવી રીતે? તો રકમમાં તમારે જોવાનું, ક્યાંય તમને કરતા શબ્દ દેખાય છે પહેલા પૂર્ણ વિરામ સુધી? આ પૂર્ણ વિરામ સુધી જુઓ. ચલો તમને ક્યાંય કરતા શબ્દ દેખાય છે? હા, જોવા જોઈએ. કરતાના આગળ જે પહેલા હોય, કરતાના આગળ જે પહેલા હોય એમને આપણે પહેલા ધારવા પડે છે. તો ચલો આ કરતાના આગળ કોનું નામ છે? રાહુલ. કરતાના આગળ કોનું નામ છે? રાહુલ. ફરીથી અહીંયા આપણે બંનેના રન શોધવાના હતા, સચિન અને રાહુલ બંનેના. હવે બંનેને ધારવા પડશે, પરંતુ બંનેમાંથી પહેલા કોને ધારીએ, સચિન કે રાહુલ? તો એ શોધવા માટે આપણે રકમનો ઉપયોગ કરીએ. રકમમાંથી કરતા શબ્દ શોધીએ, એ કરતાના આગળ જે નામ હોય એને આપણે પહેલા ધારીએ. તો ચલો આપણે ધારીએ, તો ધારો કે રાહુલના રન બરાબર એક્સ. ધારો કે રાહુલના રન બરાબર એક્સ. તો સચિનના કેટલા? તો પાછી રકમ વાંચીએ, સચિનના રન રાહુલના રન કરતા બે ગણા છે. સચિનના રન રાહુલના રન કરતા બે ગણા છે. રાહુલના રન કેટલા? એક્સ. તમે ધારી લીધા રાહુલના રન કેટલા? એક્સ. એના બે ગણા એટલે 2x. આપણને અહીંયા સચિનના રન મળી ગયા. તો આપણે લખીએ સચિનના રન 2 ગણા
બરાબર. ચલો રાહુલ ના રન કરતા બે ગણા, એટલે રાહુલ ના રન છે x, એના બે ગણા એટલે 2x. ચલો પહેલા પૂર્ણ વિરામ સુધીનું પતી ગયું. હવે શું કહે છે, જો તેમના રન ભેગા કરવામાં આવે, તેમના એટલે કોના કોના, સચિન અને રાહુલ, તો આ બંનેના જે તમે રન ધાર્યા એ આપણે શું કરી લેવાના છે, ભેગા. ભેગા એટલે કે એમનો શું થાય, સરવાળો. તો આપણે અહીંયા પાછું લખીએ રાહુલ અને સચિન ના ભેગા રન બરાબર, એ જેમ જેમ કહે છે એમ એમ આપણે લખીને આપણું સમીકરણ બનાવીએ છીએ. તો ચલો રાહુલ ના રન x, સચિન ના રન વત્તા 2x, ભેગા એટલે કે બંનેનો શું થાય, સરવાળો. તો 2 ને 1 3x. તો ચલો ભેગા કરવામાં આવે છે, ભેગા કરી દીધા, તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા, 2 સદી કરતા 2 ઓછા એટલે 200 ઓછા 2. તો અહીંયા પાછું વાક્ય લખીએ 2 સદી કરતા 2 સદી કરતા 2 ઓછા બરાબર. ચલો 2 સદી એટલે 200, 2 ઓછા એટલે ઓછા 2 બરાબર 158. તો અહીંયા હવે તમારા બે સમીકરણ બન્યા, એક 3x અને એક 158. આનો તો ઉપયોગ હવે x ની કિંમત માટે જ કરવાનો, જે તમને x ની કિંમત મળે એ મૂકવા. તો અહીંયા તમારા જે બે સમીકરણ હતા મળી ગયા, 3x અને 198. તો એ બે સમીકરણને સરખાવીને એમાંથી આપણે x શોધી દઈએ. તો ચલો માટે 3x બરાબર 198. ચલો આપણે x શોધવો છે, 3 ગુણાકારમાં છે, ક્યાં જાય, ભાગાકારમાં. તો x બરાબર 198/3, 6 3 18, 19 માંથી 18 જાય, તો 1 8 18, 6 3 18, એટલે કે માટે x બરાબર 66. અહીંયા આપણો દાખલો પત્તો નથી, તમે ફક્ત શું શોધ્યા, x. આપણે આ x ની કિંમત ધારેલામાં મૂકીશું ત્યારે જે આપણને શોધવાનું કીધું છે કે ભાઈ બંને કેટલા રન કર્યા હશે તે આપણને મળશે. તો ચલો હવે પાછું અહીંયા લખીએ કે માટે પહેલા લખીએ રાહુલના રન બરાબર x બરાબર. ચલો રાહુલના રન આ એમના એમ લખી દેવા, રાહુલના રન બરાબર x. હવે x એટલે તો કેટલા, 66 બરાબર 66. તે જ રીતે સચિનના રન બરાબર, ચલો સચિનના રન બરાબર કેટલા, 2x બરાબર 2 ગુણ્યા, ચલો x ની જગ્યાએ હવે 2 ગુણ્યા x, એટલે કે 2 અને x વચ્ચે ગુણાકાર સંબંધ, આ x એટલે કેટલા, 66. અહીંયા આપણે x ની શું મૂકી છે કિંમત, તો x બરાબર 66. ચલો 6 2 12 વધી પડી 1, 6 2 12 ને 1 13, તો સચિન ના રન થયા 132, રાહુલ ના રન થયા 66, અને આ બે રન નો સરવાળો કરો, 198 થવો જોઈએ, જે થઈ જશે. દાખલો સમજવાની દ્રષ્ટિએ બહુ સરસ છે. પહેલા ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો લઈ લીધો, હવે ફરીથી સમજાવો. અહીંયા આપણને બંનેના રન શોધવાના, બંનેના રન શોધવાના એટલે બંનેને ધારવાના. પહેલા કોને ધારવું મગજમાં પ્રશ્ન હતો, તો આપણે રકમમાં કરતા જોયા,
કર્તાના આગળ જે પહેલા હોય એને પહેલા ધારવામાં આવે છે તો પહેલા રાહુલ હતા તો ધારો કે રાહુલના રન બરાબર x હવે કહે છે કે ભાઈ સચિનના રન રાહુલના રન કરતા બે ગણા તો રાહુલના રન હતા x એના બે ગણા એટલે 2x જો તેમના રન ભેગા કરવામાં આવે એટલે કે રાહુલ અને સચિનના રનને શું કરવામાં આવે ભેગા ચલો આપણે બંનેના રનને ભેગા કર્યા x વત્તા 2x એટલે 2 ને 1 3 x ભેગા કરીએ તો એમના રન કેટલા થાય છે 2 સદી કરતા 2 ઓછા 2 સદી એટલે કે 200 ઓછા 2 એટલે 198 હવે આ ને આ બંને સમીકરણને સરખાઈએ તો ચલો 3x બરાબર 198 3 ગુણાકારથી ભાગાકારમાં જાય તો x બરાબર 66 હવે આ x બરાબર 66 જે મળ્યા એને આપણે ધારેલામાં મૂકવા ના તો માટે રાહુલના રન બરાબર x બરાબર 66 સચિનના રન બરાબર 2x બરાબર 2 ગુણ્યા x ની જગ્યાએ 66 66 2 132 ચલો ખ્યાલ આવી ગયો સ્ક્રીનશોટ લઈ લીધો તમે સરસ તો આજના તમારું ભૂકાર્ય રહેશે એક્ઝામ્પલ 2 ના સરસ મજાના 3 દાખલા ના ખબર પડે તો તમે જે સ્ક્રીનશોટ લીધો હોય એમાં ફરીથી ધ્યાનથી જોવાનું સમજવાનું તો પણ સમજણ ના પડે તો ફરીથી વિડિયો જોઈને પૂરીપૂરી માહિતી મેળવ્યા પછી જ ગૃહકાર્ય કરવાનું એમનમ ઉતારા માટે ગૃહકાર્ય કરતા નહીં આવતીકાલે આના બીજા 3 એક્ઝામ્પલ જોઈ આ પ્રકરણને આપણે પૂરું કરીશું